રાજ્યના સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના અનેક તાલુકાઓ અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. માટે દક્ષિણ ગુજરાતમાંથી ઘાસચારો મોકલવાની વ્યવસ્થા ગોઠવવાની માંગણી દર્શન નાયકે કરી છે. સુરત જિલ્લા પંચાયતના સભ્ય અને કોંગ્રેસના આગેવાન દર્શનભાઈ નાયકે રાજ્યના મુખ્યમંત્રી તથા સુરત જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું હતું કે વરસાદના અભાવે સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાઓ અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે અને આ અસરગ્રસ્ત પંથકમાં પશુધન માટે ઘાસચારાની તાતી જરૂરિયાત છે. આવા સમયે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડી, ડાંગર, ઘઉં, જુવાર, મકાઈ, બાજરી, કપાસ તથા લીલો ઘાસચારો મબલક પ્રમાણમાં છે. ત્યારે જિલ્લા કલેક્ટરના માધ્યમ થકી સુરત, વલસાડ, નવસારી જિલ્લાની સુગર ફેક્ટરી સહકારી મંડળીઓ તથા ખેડૂત મંડળીઓના આગેવાનો સંયુક્ત બેઠક યોજી ત્રણેય જિલ્લામાંથી શેરડી, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને ડાંગરનો ખેડૂતોનો વધારાનો ચારો એકત્ર કરી રાજ્યના અન્ય અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવાની વ્યવસ્થા ગોઠવવાની અપીલ કરી હતી. વધુમાં દર્શન નાયકે જણાવ્યું હતું કે હાલમાં દક્ષિણ ગુજરાતમાં શેરડી કટિંગનું કામ ચાલી રહ્યું છે. આ કટિંગમાંથી પુષ્કળ પ્રમાણમાં ચીમરીનો ચારો મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.